શાસ્ત્રોમાં જ્યારે પણ ચોરીની વાત આવે ત્યારે માત્ર ને માત્ર કૃષ્ણની માખણ ચોરીની વાતનું જ સ્મરણ થાય। ત્યારે આપને જાણીને નવાઈ લાગશે કે મહાભારતના મુખ્ય પાત્રો પૈકીનું એક પાત્ર ભીમ, જે 5 પાંડવોમાંથી બીજા નંબરનો ભાઈ હતો। કહેવાય છે કે ભીમ અત્યંત બળશાળી હતો, તેની સામે તમામ શત્રુઓ ભયથી કાંપતા હતા। પરંતુ ભીમે એક વખત કોઈની ઈચ્છા પૂર્ણ કરવા અને પોતાનો પ્રેમ પ્રદર્શિત કરવા ચોરી પણ કરી હતી। ત્યારે ભીમે કેમ કરી હતી ચોરી, આવો જાણીએ આ કથા દ્વારા। દ્રૌપદીના વિવાહ 5 પાંડવો સાથે થયા હતા, પરંતુ દ્રૌપદી સૌથી વધુ અર્જુનને જ પ્રેમ કરતી હતી। પરંતુ અર્જુન દ્રૌપદીને એટલો પ્રેમ નહોતો કરતો, કારણ કે અર્જુન કૃષ્ણની બહેન સુભદ્રાને પ્રેમ કરતા હતા। દ્રૌપદીને હંમેશા એ વાતનું દુઃખ રહેતું કે અર્જુન તેમની અન્ય પત્નીઓને પ્રેમ કરવામાં જ વ્યસ્ત રહે છે। યુધિષ્ઠિર અને દ્રૌપદી વચ્ચેનો સંબંધ ધર્મનો હતો। નકુલ અને સહદેવ દ્રૌપદી કરતા ઉંમરમાં નાના હતા, પરંતુ ભીમ દ્રૌપદીને અનહદ પ્રેમ કરતા હતા। તે દ્રૌપદીની દરેક ઈચ્છાને પૂર્ણ કરતા હતા। અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો શક્તિ પ્રાપ્ત કરવામાં વ્યસ્ત રહેતા અને અર્જુન દિવ્યાસ્ત્ર પ્રાપ્ત કરવા તપસ્યામાં લીન હતો। એવા સમયે દ્રૌપદી વિરહની વેદનાઓ સહન કરી રહી હતી। તેવા સમયે ભીમ દ્રૌપદીને સમજાવતો કે તેણે પોતાની ભાવનાઓ પર કાબુ રાખવો જોઈએ, તેણે કઠોર બનવું પડશે, કારણ કે પાંડવો તેના અપમાનનો બદલો લેવા માટે તપસ્યા કરી રહ્યા છે। જો તે કઠોર નહીં બને તો પાંડવોને શક્તિ ક્યાંથી પ્રાપ્ત થશે? આ વાત સમજાવવા ભીમ હંમેશા દ્રૌપદીને પ્રસન્ન રાખવાના પ્રયાસ કરતો હતો। એક સમયની વાત છે, અર્જુનના વિરહમાં અપ્રસન્ન રહેતી દ્રૌપદીના મનમાં કુબેરના ઉદ્યાનમાં રહેલ સુવર્ણ કમળ પુષ્પની અભિલાષા જાગી। દ્રૌપદીએ પોતાના મનની વાત ભીમને જણાવી। ભીમ પોતાની પત્નીની ઈચ્છાની પૂર્તિ માટે કુબેરના ઉદ્યાનમાં જાય છે અને કોઈ પણ અનુમતિ વગર સુવર્ણ કમળને તોડી લે છે અને દ્રૌપદીને કમળની ભેટ આપે છે। આ વાતથી કુબેરદેવ અત્યંત ક્રોધિત પણ થાય છે અને તેમણે ધર્મરાજ યુધિષ્ઠિર પાસે ન્યાયની માંગ પણ કરી। યુધિષ્ઠિરે પ્રથમ તો દ્રૌપદીને બોલાવી અને ક્રોધિત થઈને કહ્યું કે આપ એક વનવાસી છો અને વનવાસ દરમિયાન આવા પ્રકારની ઈચ્છા થવી અનુચિત છે। ત્યારબાદ ભીમને બોલાવ્યો અને કહ્યું કે માલિકની અનુમતિ વિના તે ઉદ્યાનમાંથી પુષ્પ કેવી રીતે તોડ્યું તે અધર્મ છે, ચોરી છે। ત્યારે ભીમે ઉત્તર આપ્યો કે સુવર્ણ અને આભૂષણોની અભિલાષા થવી એ સ્ત્રી સહજ સ્વભાવ છે અને પત્નીની ઈચ્છાની પૂર્તિ કરવી દરેક પતિનો ધર્મ છે, જેથી જ મેં કોઈ પણ વાતનો વિચાર કર્યા વગર માત્ર મારી પત્નીની ઈચ્છા પૂર્ણ કરી છે। તો આમ ભીમે પોતાની પત્નીની ઈચ્છાની પૂર્તિ માટે કરી હતી સુવર્ણ કળશની ચોરી। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।